विषय पागड़ी मूल्यांकन आ प्रकरण की शुरुआत करिए छे। आ प्रकरण एकदम सरल छे। वर्ड की परीक्षा में आ प्रकरण माथी 5 मार्क दाखल में पूछाय छे। तो शुरुआत में आपणे पागड़ी कोने कहेवाय, पागड़ी एटले शू, तो पागड़ी नो अर्थ जोईए आपणे के पागड़ी नो अर्थ पागड़ी के धंधानी बजार में प्रतिष्ठा मूल्य दर्शाती अदृश्य वेकच छे। विद्यार्थी मित्रों, पागड़ी जे छे ए पागड़ी एटले दूरबीन, बजार में प्रतिष्ठा शाह, जेने बीजा शब्दों में पागड़ी कहेवामां आवे छे। तो पागड़ी धंधानी प्रतिष्ठा मूल्य दर्शाती अदृश्य वेकच गणवामां आवे छे। आ एक व्याख्या थी। बीजी पण व्याख्या आपवा आपेली छे एमां के अपेक्षित नफा करता वधु नफो कमावानी धंधानी प्रतिष्ठाना मूल्यने पागड़ी तरीके ओळखवामां आवे छे। एटले के कोई पण पेढ़ी के कंपनी नफो कमावानी एटले जे नफो कमावानी अपेक्षा छे ए अपेक्षा करता पण जो पेढ़ी के कंपनी वधारे नफो कमाए तो ए वधारानो जे नफो कमाया एने पागड़ी तरीके ओळखवामां आवे छे। तो फरीवार आपणे જોઈશું કે पागड़ी એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય, જે આપણે જોઈ શકતા નથી, અદ્રશ્ય વિકલ્પ છે। બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાગડી કહેવામાં જેમ કંપની જૂની હોય તેમ નફો કમાવાની એની ક્ષમતા વધારે હોય છે અને પરિણામે આવી જે પેઢી કે કંપની છે એની પાગડીનું મૂલ્ય વધારે નક્કી થતું હોય છે। તો બીજો મુદ્દો છે ધ્યાન રાખો કે પાગડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, પાગડીનું જે મૂલ્ય છે એ પાગડીના મૂલ્યને અસર કરતા પરિબળો કયા કયા છે? તો એમાં પહેલું છે ધંધાનું સ્વરૂપ, બીજો મુદ્દો છે ધંધાનું સ્થળ, ત્રીજો મુદ્દો ધંધાના વર્ષો અથવા મુદત, ચોથો મુદ્દો છે બજારની સ્થિતિ, પાંચમો સંચાલકોની નફો કમાવાની કાર્યક્ષમતા અને છઠ્ઠો અન્ય ખાસ લાભ। તો પહેલો મુદ્દો ધંધાનું સ્વરૂપ। ધંધાના મુખ્ય ત્રણ સ્વરૂપ છે, એક વૈયક્તિક માલિકીની કંપની, બીજું ભાગીદારી પેઢી અને ત્રીજું કંપની। કોઈ એક વ્યક્તિ ધંધાની શરૂઆત કરે તો એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવામાં આવે છે। જ્યારે બે કે વધારે વ્યક્તિઓ સાથે મળીને નફો કમાવા આશયથી કોઈ પેઢીની શરૂઆત કરે તો તેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે અને કંપની એટલે વધારે સભ્યો એક સાથે મળીને કોઈ નવી સંસ્થાની શરૂઆત કરે તેને કંપની તરીકે ઓળખવામાં આવે છે। તો ધંધાના સ્વરૂપમાં કંપની સ્વરૂપ હોય તો કંપની સ્વરૂપમાં કંપની જેટલી જૂની હોય એટલું એની પાગડીનું મૂલ્ય વધારે નક્કી થતું હોય છે। એટલે પહેલો મુદ્દો ધંધાનું સ્વરૂપ, તો ત્રણ મુદ્દા જોયા, વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને કંપની। ત્યાર પછી બીજો મુદ્દો છે ધંધાનું સ્તર। ધંધાનું સ્તર એ પણ પાગડીનું મૂલ્ય નક્કી કરતો સૌથી મહત્વનો મુદ્દો ગણવામાં આવે છે। દાખલા તરીકે જે મેઇન બજારમાં દુકાન હોય કે કોઈ પેઢી હોય તો ત્યાં એનું મૂલ્ય વધારે નક્કી થતું હોય છે, કારણ કે મોકાની જગ્યાએ ત્યાં વસ્તુનું વેચાણ પણ વધારે થાય। જ્યારે ધંધો વેચવો હોય ત્યારે દુકાનનું મૂલ્ય પણ વધારે હોય છે, એટલે ધંધાનું સ્થળ એ પણ પાગડીનું મૂલ્ય નક્કી કરતું મહત્વનું પરિબળ ગણવામાં આવે છે। એટલે કે જે મુખ્ય જગ્યા હોય બજારમાં વચ્ચો હોય તો ત્યાં જ્યારે પણ એ ધંધો વેચવાનો સમય ઊભો થાય ત્યારે એની કિંમત વધારે ઉપજતી હોય છે અને જેટલી વધારે કિંમત ઉપજે એટલું
पागड़ी मूल्य વધારે નક્કી થતું હોય છે એક પ્રમાણે ધંધાના વર્ષ અથવા મુદત વૈયક્તિક માલિકી હોય ભાગીદારી પેઢી હોય કે કંપની હોય કે જેટલી જૂની હોય એટલું બજારમાં એનું મૂલ્ય વધારે હોય છે એનું કારણ છે કે એની વસ્તુ બજારમાં ખૂબ જ પ્રચલિત હોય છે એનું વેચાણ પણ વધારે થતું હોય છે એટલે સ્વાભાવિક છે કે વેચાણ વધારે થતું હોય તો નફો પણ વધારે થાય એટલે જેમ કંપની કે ભાગીદારી પેઢી જૂની હોય તેમ તેનું મૂલ્ય વધારે નક્કી થાય છે અને જેમ કંપની કે ભાગીદારી પેઢી નવી હોય તો એ સમય વસ્તુનું વેચાણ કરવામાં એની પ્રતિષ્ઠા જમાવવામાં સમય લાગતો હોય છે તો એ સમસ્યા પાગડી મૂલ્ય ઓછું નક્કી કરતું હોય છે ત્યાર ચોથો મુદ્દો છે બજારની સ્થિતિ બજારની સ્થિતિ એટલે કંપની જે વસ્તુ ઉત્પાદન કરે છે એ વસ્તુ બજારમાં હરીફાઈની સ્થિતિ કેવી છે એ પણ પાગડી મૂલ્ય નક્કી કરવાનો મહત્વનો ભાગ ભજવે છે જો હરીફાઈની સ્થિતિ વધારે હોય તો ત્યાં પાગડી એટલે કિંમત ઓછી નક્કી થતી હોય છે અને પરિણામે નફો પણ ઓછો થાય છે પણ જે હરીફાઈનું પ્રમાણ ઓછું હોય ત્યાં વસ્તુનો વેચાણ વધારે થાય વસ્તુનું વેચાણ વધારે થાય એટલે નફો પણ વધારે મળે અને પાગડીનું મૂલ્ય ત્યાં વધારે નક્કી થતું હોય છે ત્યાર પછી સંચાલકોની કાર્યક્ષમતા સંચાલક એ ધંધાકીય એકમમાં સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવે છે સંચાલકો જેટલા કાર્યક્ષમ હોય એમના નિર્ણયો પર અસરકારક હોય એટલી કંપની કે પેઢી વધારે નફો કરતી હોય છે એટલે સંચાલકો એ કોઈ પણ કંપની માટે સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવે છે કોઈ પણ કંપનીની સફળતા પાછળ સંચાલકોનો હાથ એ મહત્વનું ગણવામાં આવે છે સંચાલકોનો નિર્ણય એ પેઢી માટે ખૂબ જ અસરકારક સાબિત થતો હોય છે જે પણ કંપની કે પેઢી સફળ થતી હોય છે એની પાછળ સંચાલકોની કાર્યક્ષમતા કાર્ય કરતી હોય છે તો જે ધંધામાં સંચાલકો કાર્યક્ષમ હોય ત્યાં પાગડી મૂલ્ય વધારે નક્કી થતું હોય છે એવા ઘણા ઉદાહરણ આપી શકીએ દાખલા તરીકે કોલગેટ કંપની ત્યાર પછી જીઓ કંપની ઘણા ઉદાહરણ આપી શકીએ કે સંચાલકોની કાર્યક્ષમતાને કારણે કંપની વધારે નફો કરતી હોય છે છઠ્ઠો મુદ્દો છે અન્ય ખાસ લાભ તો અન્ય ખાસ લાભમાં કંપનીની કાર્યક્ષમતા એનું વેચાણ જાહેરાત ત્યાર પછી રોકાણકારો વગેરે પક્ષકારો પણ કંપનીનું મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તો આપણે જોયું પાગડીના મૂલ્યાંકનની અસર કરતા પરિબળોમાં પહેલો મુદ્દો જોયો ધંધાનું સ્વરૂપ બીજું ધંધાનું સ્થળ ત્રીજો મુદ્દો ધંધાના વર્ષો અથવા મુદત ચોથો બજારની સ્થિતિ પાંચમું સંચાલકોની